સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ એક મધ્યયુગીન ગુજરાત વિશે આ વિડિયોમાં માહિતી મેળવીશું મિત્રો સૌપ્રથમ ગુજરાતનો મધ્યકાળ એના વિશે માહિતી મેળવીએ તો જે ઈસવીસન સાતસો છેતાલીસથી ઈસવીસન તેરસો ચાર સુધીનો સમયગાળો ગણવામાં આવે છે મધ્યયુગીન વંશની વાત કરીએ તો ગુજરાતમાં તે સમયે ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ આ મુખ્ય વંશો હતા મધ્યયુગીન રાજધાની વિશે માહિતી મેળવીએ તો તેમાં પ્રથમ અણહિલપુર પાટણ નામ હતું અને ત્યારબાદ તેનું નામ અણહિલવાડ પાટણ એવું નામકરણ કરવામાં આવેલું ચાવડા વંશ વિશે માહિતી મેળવીએ તો તેમાં જય શિખરી નામનો રાજા હતો અને તેનો પુત્ર વનરાજ ચાવડા હતો આપ અહીં ચાવડા વંશનું જયશિખરીનું ચિત્ર જોઈ રહ્યા છો ચાવડા વંશ વિશે માહિતી મેળવીએ તો પંચાશરમાં જય શિખરીનું શાસન હતું જયશિખરી યુદ્ધમાં વીરગતિ પામ્યા તેમના પુત્ર વનરાજે રાજ્ય પરત મેળવ્યું અને તેમણે સરસ્વતી નદીના કિનારે નવું નગર વસાવ્યું જે અણહિલવાડ પાટણ તરીકે ઓળખાયું તેના મિત્રના નામ ઉપરથી તેણે આ નામ પસંદ કર્યું હતું ચાવડા વંશના શાસકોએ લગભગ એકસો છન્નું વર્ષ સુધી ગુજરાતનું શાસન કર્યું અને ત્યારબાદ સોલંકી વંશના શાસકો ગુજરાતની સત્તા ઉપર આવ્યા હતા હવે સોલંકી વંશ વિશે માહિતી મેળવીએ તો તેમાં મૂળરાજ સોલંકી ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ આ મુખ્ય રાજા સોલંકી વંશમાં હતા આપ અહીં ભીમદેવનું ચિત્ર જોઈ રહ્યા છો અહીં સિદ્ધરાજ જયસિંહનો ફોટો આપ જોઈ રહ્યા છો અહીં કુમારપાળનો ફોટો આપેલો છે આગળ વાત કરીએ સિદ્ધરાજ જયસિંહના શાસન વિશે તો તેમના સમયમાં ગુજરાતમાં ખૂબ જ જાહો જલાલી હતી તેમના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નામના પ્રખર વિદ્વાન થઈ ગયા હતા જેણે સિદ્ધહેમ શબ્દાનુશાસન શાસન વ્યાકરણ ગ્રંથની રચના કરેલી હતી અને સિદ્ધરાજે આ ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરામણી કરી અને આખા રાજ્યમાં શોભાયાત્રા કાઢી હતી આ રીતે તેણે ગ્રંથનું સન્માન કર્યું હતું આપ અહીં હેમચંદ્રાચાર્યનો ફોટો જોઈ રહ્યા છો સિદ્ધહેમ શાસન આપ જોઈ રહ્યા છો અને તે સમયે સિદ્ધહેમ શબ્દાનુશાસનની શોભાયાત્રા નીકળી તેનો ફોટો આપ જોઈ રહ્યા છો આગળ વાત કરીએ કુમારપાળનું શાસન તો તેમના સમયમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ ઉપર હતી તેમના શાસન દરમિયાન પાટણમાં અહિંસા લક્ષ્મી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થયો હતો સોલંકી વંશની અન્ય વિશેષતાઓની વાત કરીએ જેમાં આ વંશના ઘણા શાસકો રાજ્ય સિંહાસન છોડી અને વનવાસ સ્વીકાર્યો હતો અણહિલવાડના રાજવીઓ અને વિદ્યાધરો ખૂબ જ મહાન હતા અહીંની રાણીઓ પણ એટલી જ મહાન હતી જેમાં રાણી ઉદયમતી વિશે માહિતી મેળવીએ તો તેમણે પ્રજાના કલ્યાણ માટે વાવ બંધાવી હતી આ વાવ રાણીની વાવ તરીકે ઓળખાય છે સાતમાળમાં બંધાયેલી આ વાવ કલા અને સ્થાપત્યનો અજૂડ નમૂનો ગણાય છે વાવમાં અનેક કલાત્મક પથ્થરની મૂર્તિઓ પણ આવેલી છે અહીં આપ રાણીની વાવનું ચિત્ર જોઈ રહ્યા છો આ રાણીની વાવના સ્થાપત્યનું ચિત્ર આપેલું છે આગળ વાત કરીએ રાજમાતા દેવી વિશે તેઓ પ્રજા કલ્યાણના કાર્યો માટે હંમેશા તૈયાર રહેતા હતા તેમણે રાજ્યમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો તેમના કહેવાથી જ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામની અંદર મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું આ અહીં ધોળકાનો મલાવ તળાવ જોઈ રહ્યા છો આ મુનસ મુનસર તળાવ વિરમ ગામમાં આવેલું છે તે જોઈ રહ્યા છો આ સહસ્ત્રલિંગ તળાવ છે જે સિદ્ધરાજ બંધાવેલું હતું આગળ વાત કરીએ નાયકી દેવી તો તેમના પતિ રાજા અજયપાલનું મૃત્યુ થતાં અને પુત્ર ખૂબ જ નાનો હોવાથી રાજ્યનો કારોબાર તેણે સંભાળ્યો હતો તેમના સમયમાં શાહબુદ્દીન ઘોરી રણવટાવી અને ગુજરાત ઉપર ચડી આવ્યો હતો આ સમયે નાયકી દેવીએ ગુજરાતની સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતું અને શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હાર આપી હતી આપ અહીં નાયકી દેવીનું ચિત્ર જોઈ રહ્યા છો આ શાહબુદ્દીન ઘોરીનું ચિત્ર છે તેમજ આ શાહબુદ્દીન ઘોરી અને નાયકી દેવી વચ્ચે જે યુદ્ધ થયેલું તેનું ચિત્ર છે આગળ વાત કરીએ વાઘેલા વંશ વિશે તો સોલંકી વંશ પછી વાઘેલા વંશે ગુજરાત ઉપર શાસન ચલાવ્યું હતું વાઘેલા વંશના છેલ્લા શાસક કરણદેવ હતા અને તેમનો અલાઉદ્દીન ખિલજીની સેના સામે પરાજય થયો હતો અહીંથી અણહિલવાડ પાટણ પરથી રાજપૂત શાસન પૂર્ણ થયું અને ત્યારબાદ અણહિલવાડ પાટણ ગુજરાતની માત્ર પૂરતી એટલે કે નામની રાજધાની રહી અહીં આપ કરણદેવનું ચિત્ર જોઈ રહ્યા છો આ અલાઉદ્દીન ખિલજીનું ચિત્ર છે આગળ વાત કરીએ ગુજરાતમાં સલ્તનત કાળ જેમાં અહમદ શાહ મહમૂદ બેગડો અને મુઝફર આ મુખ્ય સુલતાનો હતા અહીં આપ અહમદ શાહનું ચિત્ર જોઈ રહ્યા છો અને આ મહેમૂદ બેગડાનું ચિત્ર છે આગળ વાત કરીશું કાળની ઝાંખી આપણે ટૂંકમાં જોઈએ તો ઈસવીસન ચૌદસો અગિયારમાં અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું ત્યારબાદ પાટણ ગુજરાતની રાજધાની મટી અને સુબાગીરી મથક બનેલું હતું પંદરમી અને સોળમી સદીના અંત ભાગ સુધી ગુજરાત ઉપર સુલતાનોનું શાસન રહ્યું અને આ કાળ દરમિયાન સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું હતું ફારસી અને ગુજરાતી ભાષામાં ઘણા સર્જનો થયા હતા સત્તરમી સદીની શરૂઆતમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ સલ્તનતકાળ અને મુઘલકાળ વખતે ગુજરાતમાં ઘણી ખ્યાતનામ મસ્જિદો બની હતી સરખેજનો રોજો અને સીદી સૈયદની જાળી આ સમયમાં બની હતી અહીં આપ સરખેજનો રોજો જોઈ રહ્યા છો અને આ સીદી સૈયદની જાળીનું ચિત્ર છે રાજ્ય વ્યવસ્થાની વાત કરીશું તો તેમાં સોલંકી વંશમાં રાજાનું સ્થાન સર્વોપરી હતું રાજ્યતંત્રના જુદા જુદા ખાતા માટે વિવિધ અમાત્યો સંભાળતા હતા મુખ્ય અમાત્ય મહામાત્ય કહેવાતા હતા તેઓ શ્રીકરણ એટલે કે નાળા ખાતું સંભાળતા હતા વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ મંડલ કહેવાતો હતો રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદી ઉપર આવેલ હોવાથી સરસ્વતી મંડળ તરીકે ઓળખાતો હતો મંડળનો પેટા વિભાગ પંથક કહેવાતો હતો અને આ પંથકમાં અનેક ગામોનો સમાવેશ થતો હતો જેમ કે કચ્છ મંડળ સૌરાષ્ટ્ર મંડળ ખેટક એટલે કે ખેડા મંડળ લાટ મંડળ મે મેદપાટ મંડળ વગેરે જેવા મંડળો હતા આગળ વાત કરીએ સ્થાપત્ય અને સંસ્કૃતિ વિશે અગિયારમી સદીમાં મોઢેરાનું સૂર્યમંદિર અને આબુનું ભીમલવસિંહ મંદિર બાંધવામાં આવ્યું હતું બારમી સદીમાં સિદ્ધપુરનો રુદ્ર મહાલય અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તેરમી સદીમાં આબુ ઉપરના દેલવાડાના દેરાસર બાંધવામાં બનાવવામાં આવેલા હતા વડનગરનું કીર્તિ તોરણ પણ આ જ સમયમાં બનેલું હતું હસ્તલિખિત પ્રતો કે ચિત્રો બે ત્રણ ફૂટ લંબાઈ અને બે ત્રણ ઇંચ પહોળાઈવાળા તાડપત્રો ઉપર લખાતા હતા જૈન ધર્મમાં દ્રયાશ્રય નામનો ગ્રંથ આ સાહિત્યનું સર્જન આ સમયમાં થયું હતું અહીં આપ મોઢેરાનું સૂર્યમંદિર જોઈ રહ્યા છો આ ચિત્ર આબુનું વિમલૌસિંહ મંદિરનું ચિત્ર છે આ રુદ્ર મહાલયનું ચિત્ર છે આ સોમનાથ મંદિરનું ચિત્ર આપ જોઈ રહ્યા છો આ દેલવાડાના દેરાસરનું ચિત્ર છે માઉન્ટ આબુનું આ વડનગરનું કીર્તિ તોરણ છે અહીં આપ તાડપત્રો જોઈ રહ્યા છો જેના ઉપર લખાણ મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વલખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ વિશ્વ લખી સર્ચ કરી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઈક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો